69મા પ્રજાસત્તાક પર્વની ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી છે. દિલ્હીને સુંદર રીતે રોશનીથી શણગારવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ ભવનને શણગારવામાં આવ્યું છે. ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો દેશની રાજધાની દિલ્હીને સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક બની છે. કારણ કે આસિયાન દેશના પ્રમુખો પણ 69મા પ્રજાસત્તાક પર્વમાં હાજરી આપી રહ્યા છે. ત્યારે આજે પરેડનું આયોજન વાયુસેનાની ઝાંખીમાં પણ સ્વદેશીનું દંભ દેખાશે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આજના દિવસે બંધારણ અમલમાં આવ્યું હતું. તો બંધારણ આ પહેલા બની ગયું હતું. 24 જાન્યુઆરી 1950ના રોજ દસ્તાવેજોની હિન્દી અને અંગ્રેજીમાં હસ્તલિખિત બે નકલો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ 26 જાન્યુઆરી 1950ના દિવસે બંધારણ અમલી બન્યું હતું. ત્યારે કહી શકાય કે લોકતંત્રના પર્વ ઉપર ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી રહી છે. તો ખાસ કરીને વાત કરવામાં આવે તો 26 જાન્યુઆરી 1950ના ભારતના ઇતિહાસમાં એક અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે. કારણ કે તે દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને ખરેખર ભારત ખરા અર્થમાં એક પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું તે દિવસે. તો આ દિવસે ભારત એક પૂર્ણ ગણતંત્ર સંચાલિત દેશ બન્યું અને આખરે મહાત્મા ગાંધી તથા દેશની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર અનેક સ્વાતંત્ર્ય વીરોનું સ્વપ્ન આજના દિવસે ફળ્યું હતું. તો તેથી જ 26મી જાન્યુઆરીને રાષ્ટ્રીય તહેવાર તરીકે ઘોષિત કરવામાં આવ્યો. ત્યારથી આ દિવસ ભારતના પ્રજાસત્તાક દિવસ તરીકે માનભેર રીતે ઉજવવામાં આવે છે. તો ખૂબ જ રંગે ચંગે ઉજવણી કરવામાં આવતી હોય છે પ્રજાસત્તાક પર્વની. કહી શકાય કે દેશની આન બાન અને શાનનું પ્રતિક આજનું પર્વ, સાથે જ ભારતીય સંસ્કૃતિની ઝલક પણ જોવા મળશે. તો ખાસ કરીને અવસરનું મહત્વ હોય છે પરેડનું. સૈન્ય પોતાની તાકાત બતાવે છે, જાબાજ જવાનો પોતાની કરતબ બતાવતા હોય છે. સાથે જ આજની જો વાત કરીએ તો T-90 ટેન્કમાં સૈન્ય પોતાની તાકાત બતાવશે. તો વાયુસેનાની ઝાંખીમાં સ્વદેશીનું દમ જોવા મળશે. શિક્ષા, ધર્મ અને વેપારની ઝલક, અલગ અલગ રાજ્યોની સંસ્કૃતિની ઝાંખીઓ દર્શાવતા ટેબ્લો પણ આજની પરેડમાં જોવા મળશે. તો ખાસ કરીને વિશેષ વાત એ છે કે જવાનો દ્વારા બાઇક ઉપર કરતબ કરવામાં આવતા હોય છે. ત્યારે ખાસ કરીને પહેલીવાર મહિલાઓ દ્વારા બાઇક ઉપર કરતબ કરવામાં આવશે. આ સૌથી પહેલીવાર બનવા જઈ રહ્યું છે. તો દેશ આજે સૈન્ય તાકાત બતાવશે. દિલ્હી ખાતે પરેડનું આયોજન ભવ્યાતિ ભવ્ય રીતે રંગે ચંગે 69મા પ્રજાસત્તાક પર્વનું ખૂબ જ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું છે. વિશેષ વાત એ છે કે આસિયાન દેશના 10 પ્રમુખો ઉપસ્થિત છે. જે પહેલીવાર આ બન્યું છે. ખાસ કરીને ચીનને ઘેરવા માટે આ કૂટનીતિક પ્રયત્ન પ્રધાનમંત્રી મોદી દ્વારા. તો 69મા પ્રજાસત્તાક પર્વ, ગણતંત્રના પર્વ, લોકતંત્રના પર્વની ધામધૂમથી રંગે ચંગે ઉજવણી. તો ખાસ કરીને જાબાજો દ્વારા કરતબ બતાવવામાં આવશે. રાજપથ પર કહી શકાય કે શક્તિ પ્રદર્શન કરવામાં આવશે. રાજપથ ઉપર જવાનોની પરેડ બતાવવામાં આવશે. આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સમારોહ સ્થળ ખાતે ઉપસ્થિત છે, આગળ વધી રહ્યા છે. સાથે જ પ્રધાનમંત્રી મોદી પણ દ્રશ્યમાન થઈ રહ્યા છે. તો થોડીક જ વારમાં ધ્વજવંદન કાર્યક્રમની શરૂઆત થશે. ત્યારબાદ પરેડ પણ જે બેસબરીથી લોકો એની રાહ જોઈ રહ્યા છે તેનો અંત આવશે. આજની જો વાત કરવામાં આવે તો ભારતના શિક્ષા, ધર્મ અને વેપારની આજે ટેબ્લો દ્વારા નિદર્શન કરવામાં આવશે. રાજ્યના અલગ અલગ સંસ્કૃતિના ટેબ્લો પણ આજે પરેડમાં જોવા મળશે. તો કહી શકાય કે નાના બાળકો પણ તેમાં ભાગ લેતા હોય છે. ખાસ કરીને કેડેટ્સ ભાગ લેતા હોય છે તે આજે જોવા મળશે. તો ખાસ કરીને દિલ્હીને આકર્ષક રીતે શણગારવામાં આવ્યું છે. તો પરેડની શરૂઆત થશે. ધ્વજવંદન કાર્યક્રમની દિલ્હી ખાતે શરૂઆત થઈ ગઈ છે. આસિયાન દેશના પ્રમુખો ઉપસ્થિત છે. 10 પ્રમુખો
पहली बार एवं बन्यु छे के आसियान देश ना 10 प्रमुखों उपस्थित छे। तो हाल राष्ट्रपति रामनाथ कोविंद द्वारा ध्वजवंदन करवामां आवशे। तो गणतंत्र दिवस पर आसियान संगठन ना 10 देशों वड़ाओ पण मुख्य अतिथि तरीके उपस्थित छे। राष्ट्रपति भवन थी लाल किल्ला सुधी परेड करशे। 700 थी वधु विद्यार्थियों द्वारा भारतनी संस्कृतिनी झांखी बतावामां आवशे। तो भारतनो 69मो गणतंत्र दिवस लोकतांत्रिक दिवस राजपथ पर देशनी आन बान अने शाननुं प्रदर्शन करवामां आवशे। तो राष्ट्रपति रामनाथ कोविंद द्वारा ध्वजवंदन करवामां आव्युं। आप दृश्यमां जोई शको छो के अधिकारीओ पदाधिकारीओ साथे ज मंत्रीओ उपस्थित छे। ध्वजवंदन कार्यक्रम करवामां आव्यो। राष्ट्रपति भवन थी लाल किल्ला सुधी परेड योजाशे। 700 થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા ભારતની સંસ્કૃતિની ઝાંખી બતાવવામાં આવશે। તો રાજપથ ઉપર ધ્વજવંદનનો કાર્યક્રમ राष्ट्रपति द्वारा करवामां आव्यो। राजपथ पर ध्वजवंदन कर्यु राष्ट्रपतिए। तो अवसर पर परेडनुं खास महत्व होय छे त्यारे परेडनुं आयोजन राजधानी दिल्लीमां राजघाटथी विजयपथ सुधीमां थाय छे। तो आर्मी नौकादल अने वायुसेनानी जुदी जुदी रेजिमेंट पूरी सजी धजीने अने तेमना अधिकृत पोशाकमां परेड करती होय छे। खास करीने आजे जे परम वीर गति ने प्राप्त थया होय छे तेवा शहीदों ने आजे सम्मानित करवामां आवता होय छे। त्यारे आ दृश्योमां आप जोई शको छो खास करीने भारत देशना अलग अलग विस्तारमांथी सारा एनसीसी कैडेट ने पसंद करीने आ कार्यक्रममां भाग लेवा माटे आमंत्रित करवामां आवता होय छे। तो राष्ट्रपति रामनाथ कोविंद द्वारा ध्वजवंदन करवामां आव्युं। खास करीने आजना दिवसे शहीदों ने शहीदी माटे पण परमवीर चक्र एनायत करवामां आवतुं होय छे। तो आजनो 69मो प्रजासत्ताक पर्व रंगे चंगे देशभरमां उजवामां आवी रह्यो छे त्यारे दिल्ली खाते भव्याती भव्य रीते 69मा प्रजासत्ताक पर्वनी उजवणी करवामां आवी रही छे। जो जम्मू कश्मीर में विद्रोह गतिविधियों के खिलाफ ऑपरेशन रक्षक के तहत राष्ट्रीय राइफल बटालियन के साथ सक्रिय कार्रवाई से जुड़ा था। 18 नवंबर 2017 को विशिष्ट तकनीकी आसूचना के आधार पर चंदरगेर गांव में संयुक्त रूप से एक धावा बोला गया। 69मा प्रजासत्ताक पर्वनी पड़े पड़नी झांखी आपने बतावता रहीशुं। पण हाल समय थयो छे विराम नो लईए एक विराम।